સુરત ચકચારી ગ્રીષ્મા હત્યા મામલામાં ગ્રીષ્માના કાકા પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હતા જેમને આઠ દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી હતી ત્યારબાદ કોર્ટમાં જુબાની લેવામાં આવી હતી ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને સતત સાતમા દિવસે કોર્ટમાં રજૂ કર્યો હતો ત્યારે ફેનિલ બેહોશ થતા સારવાર બાદ કોઈ તકલીફ ન હોવાનું સામે આવ્યું હતું બાદમાં ફરીથી કોર્ટમાં રજૂ કરવાથી કાર્યવાહી શરૂ કરાઈ હતી મહત્વની વાત એ છે કે ગ્રીષ્માની હત્યા વખતે દીકરી અને કાકા જમીન પર લોઈલુહાણ હાલતમાં પડ્યા હતા જોકે હત્યા બાદ અઢાર દિવસની સારવાર બાદ તેઓની સ્થિતિમાં સુધારો આવતા તેમણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ત્યારે નજરે જોનાર ગ્રીષ્માના કાકાને જુબાની માટે કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા ત્યારે તેઓ આવ્યા હતા ત્યારે કાકાએ જુબાનીમાં ઘટના કરી હતી જો કે આ ઘટના કાકાએ કરતા કોર્ટમાં હાજર સૌ કોઈ લોકો ચોંકી ગયા હતા વેકરિયા હત્યા કેસમાં આજે સુરતના મુખ્ય ન્યાયાધીશ શ્રી વિમલ સાહેબની કોર્ટમાં ઇન્સાફી કાર્યવાહી આગળ શરૂ રહી આજે નજરે જોનાર સાહેબ સુભાષભાઈની જુબાની લેવામાં આવી અને એ ઉપરાંત રાહુલભાઈ ઉકાણી તેની જુબાની લેવામાં આવી સુભાષભાઈ જે ગ્રીષ્માના કાકા હતા તે સુભાષભાઈ જ્યારે ફેનિલને સમજાવવા ગયા તો ફેમિલ ફેનિલે તરત જ એણે ચપ્પુ મારી દીધું અને સુભાષભાઈને આંટરડા શરીરમાંથી બહાર કાઢી નાખ્યા અને તેને કારણે સુભાષભાઈ લોહી લુઆણ હાલતમાં થઈ ગયેલા ઓટલા પર બેસી ગયેલા વગેરે જુબાની સુભાષભાઈએ પોતે આપી સુભાષભાઈ આજે પોતે વ્હીલ માં આવી અને નામદાર કોર્ટ સમક્ષ પોતાની જુબાની નામદાર કોર્ટને કહી પોતે અઢાર દિવસ સુધી હોસ્પિટલાઈઝ હતા તે હકીકત જણાવી આ ઉપરાંત આરોપીને પણ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વિમલ કે વ્યાસની કોર્ટમાં ચાલી રહેતા કેસમાં સાક્ષીઓની જુબાની રોજ સાત કલાક ચાલી રહી છે કુલ એકસો નેવું વિટનેસ છે ઘટના સ્થળના સાક્ષી એવા મામલતદારની પણ જુબાની લેવાઈ હતી સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું હતું કે આ સમગ્ર મેટર મહિના કે સવા મહિનામાં પૂરી થાય તેવી સંભાવના છે કેમેરામેન રાહુલ આહિર સાથે મયુર મિસ્ત્રી સુરત